સુરતમાં મહાનગરપાલિકાનો અંધેર વહીવટ સામે આવ્યો છે, જેમાં બાગ માટે 2016માં પાલિકાએ ભીમતળાવ વસાતના મકાનો તોડી પાડ્યા હતા. છતાં 6 વર્ષ પછી 400 લોકોને 2022-23નું વેરાનું બિલ મોકલાયું છે. પાલિકાએ 8,000 થી 19,000 રૂપિયા સુધીના વેરા બિલ મોકલતા જ લોકોએ ભારે વિરોધ કર્યો છે. લોકોએ વેરા બિલ પાછો ખેંચવાની માગણી કરી છે. Z24 કલાક સાથે વાત કરતા લોકોએ કહ્યું છે કે જ્યાં બગીચો છે તે જગ્યાનું વેરા બિલ અમે મોકલ્યું છે, જે અમે ભરવા નથી. હાલ તો મામલે ભારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે એ જોવું રહેશે કે શું પાલિકા પોતાની ભૂલ સ્વીકારશે કે પછી લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડશે. કોર્પોરેશનનો અંધેર વહીવટ સામે આવ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા જે લોકો વેરા બિલની સાથે જે ઊભા છે અને કોર્પોરેશનના વિરુદ્ધના આ તમામ લોકો સૂત્રોચ્ચાર કર્યા છે, તેમની આખી ફરિયાદ એવી છે કે વર્ષ 2016-17માં ભીમ તળાવડી જે વસાહત છે ત્યાં તેઓ લોકો રહેતા હતા. કોર્પોરેશને ત્યારે તે તોડી નાખી. 6 વર્ષ થઈ ગયા, 6 વર્ષ બાદ એ જ વિસ્તારના લોકોને 2022-23ના જે વેરા બિલ છે તે બજાવવામાં આવ્યા છે. કોઈકને 8,000 તો કોઈકને 36,000 સુધીના વેરા બિલ છે તે બજાવવામાં આવ્યા છે, જેને લઈને લોકોની હાલત કફોડી બની છે. આપણે લોકો સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતના તમને આ વેરા બિલ બજાવ્યા છે, કેટલા વર્ષ પહેલા તમારા મકાન તોડી નાખ્યા હતા અને આજે 2022-23માં બિલ બજાવ્યા? અમારા ભીમ તળાવ ઝૂંપડપટ્ટી 6 થી 7-8 વર્ષ પહેલાં અમારી તોડી નાખવામાં આવેલી. આજે તમે જોઈ શકો છો, આજે 6-7-8 વર્ષ થઈ ગયા પછી અમને આ વેરા ફટકારી દેવામાં આવ્યા છે. આ કઈ રીતનું તંત્ર છે, કઈ રીતનું, અમને કંઈ સમજમાં આવતું નથી. ગરીબોને ખોટી રીતે હેરાન કરી રહી છે આ સરકારને આ તંત્ર. તમે જોઈ શકો છો આ ગરીબ જનતા, આજે તમે રોજગાર કંઈ આપતા નથી અને આટલા આટલા 32,000, 36,000, 25,000 વેલા ઠોકી દેવામાં આવે છે. આજે કઈથી ભરી શકે? આજે મોંઘવારી જુઓ, આજે આટલા આટલા મારે 37,500 વેરો આવ્યો છે, હું ક્યાંથી ભરું? મારા છોકરાઓને ક્યાંથી ભણાવવા આટલા મોંઘો? મને કહેશો બેન, જે જગ્યા પર તમે રહેતા નથી, જ્યાં બગીચો બની ગયો છે તેના તમને વેરા ફટકાયા છે, આ તો કેવો વહીવટ? અરે સાહેબ, આ એવું છે કે અંધેરી રાજા, અંધેરી નગરીમાં ગંડુસુ રાજા, એવું આ તંત્ર ચાલી રહ્યું છે. કેમ કે અમે 2016માં અમારા મકાનો તૂટી ગયા, 2016માં મકાનો તૂટી ગયા, જમીન દોસ્ત થઈ ગયા, હવે એનો વેરા ફટકાર્યા છે. હવે અમે ક્યાંથી ભરીશું? અમારે કોરોનામાં નોકરી છૂટી ગઈ, રોજી રોટી મળતી નથી. હવે બંગલે જઈને કામ કરીએ છીએ અને બંગલે જઈને બધાને રોજી રોટી મળે છે, એને ગુજરાન ચાલે છે, શેર લાઈન શેર ખાનારા છે. હવે આટલા 30,000, 35,000, 40,000 વીલા છે, ક્યાંથી ભરીશું? બિલકુલ, જે જગ્યા પર લોકો રહેતા નથી, જે જગ્યા પર અત્યારે બગીચો છે તે જગ્યાના નાગરિકોને વેરા ફટકાર્યા છે, ત્યારે સવાલ થઈ રહ્યા છે કે જે અધિકારી ઇન્સ્પેક્શન કરવા જાય છે તેઓ શું કરતા હશે. દાદા, શું કહેશો તમે, અત્યારે ક્યાં રહો છો અને આ કયા વર્ષનો તમને વેરો ફટકાર્યો? આ તારીખ બતાવે છે 2022-23નો, બરોબર. હવે ત્યાં અથાય અત્યારે મિલકત છે નહીં અમારી, અમને ત્યાં અમારી મિલકત બતાવે તો અમે વેરો ભરી દઈએ. અમારી મિલકત ત્યાં છે નહીં, કોર્પોરેશને તોડી કાઢી છે, હવે વેરો કેવી રીતે ભરીએ? બહુ મોટા મોટો પ્રશ્ન છે. અને અધિકારી અત્યાર સુધી શું કરતા હતા? આ ગોરતંત્ર અત્યાર સુધી શું કરતું હતું? 8 વર્ષ થઈ ગયા વાતને, અને જ્યારે તોડ્યા છે ત્યારે વેરા પાવતી ભરાવી છે, પછી મકાનો તોડ્યા છે, તો એ જવાબદાર કોણ લેશે? આજે કોઈને આ છોકરાઓ અહીંયાથી આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યા છે, એની જવાબદારી કોર્પોરેશન લેશે ખરી? તો જે રીતના આ તમામ જે નાગરિકો સંતોષી નગર વિસ્તારમાં રહે છે અત્યારે, જ્યાં કોર્પોરેશન તેમને મકાન ફાળવ્યા છે, તેમના મકાન તોડતા પહેલાં તેમની પાસેથી જે જૂના બાકી વેરા હતા તે ભરાવ્યા હતા, તમામ જે લાઇટ બિલ છે તે ભરાવ્યું હતું, ને હવે કોર્પોરેશન દ્વારા ફરી વખત 2022-23નું વેરો ભજવ્યો છે, જ્યાં નાગરિકો રહેતા નથી એવા વિસ્તારના લોકોને વેરો ભજવ્યો છે. અત્યારે જે પ્રોપર્ટી છે ત્યાં કોર્પોરેશનનું ગાર્ડન બોલે છે, અને કોર્પોરેશનના ગાર્ડનની જગ્યામાં સ્થાનિક લોકોનો, લોકો રહેતા હોય તે રીતના કોર્પોરેશન દ્વારા 400 લોકોને જે છે તે આડેધડ વેરા ફટકાર્યા છે, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો કોર્પોરેશનના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા છે અને વેરા બિલ પરત ખેંચો તેવી માંગણી અહીંયાના સ્થાનિક લોકો કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.